નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં આજે શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ ખાતે મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો બાપાને વિદાય આપી રહ્યા છે. તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના હરણી વિસ્તારમાં પણ એક કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં બાપાને વહેલી સવારથી જ વિદાય આપવામાં આવી રહી છે. આજે અનંત ચતુર્દશી હોય, ગણેશજીનું વિસર્જન હોય, ગણેશોત્સવનો 10 દિવસનો તહેવાર મનાવ્યા બાદ આજે બાપાને વાસ્તે ગાસ્તે વિદાય આપવામાં આવી રહી છે. તેવામાં વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હરણી તળાવ ખાતે બાપાને વિદાય આપવામાં આવી રહી છે. હરણી ખાતે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તોની ઉપસ્થિતિમાં અને પદાધિકારીઓની હાજરીમાં બાપાને વિદાય આપવામાં આવી રહી છે, જ્યાં ખાસ કરીને વડોદરાના મેયર કેવ રોકડિયા સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, અન્ય કાઉન્સિલરો અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલની હાજરીમાં બાપાને વિદાય આપવામાં આવી. કોરોનાના 2 વર્ષ પછી વડોદરા શહેરની અંદર આ 10 દિવસે જ્યારે ગણપતિ ભગવાનનો ગણેશ ઉત્સવ થતો હોય છે, એક અભૂતપૂર્વ ઉત્સાહનું વાતાવરણ શહેરીજનોમાં છે. આ વખતે દર વર્ષ કરતાં પણ વધુ ઘરોની અંદર અને મંડળોની અંદર મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે. અને આપ જોઈ શકો છો કે આજે ગણેશ વિસર્જન એટલે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ગણપતિ ભગવાનનું વિસર્જન કરવા માટે આવ્યા છે. તંત્ર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા, ક્રેનોની વ્યવસ્થા હોય, પોલીસ તંત્ર દ્વારા સિક્યોરિટીની વ્યવસ્થા હોય, અથવા તો કોર્પોરેશન તંત્ર દ્વારા તરવૈયાઓની, ફાયર બ્રિગેડની ટીમની કૃત્રિમ તળાવ ખાતે પૂરતી વ્યવસ્થા, લાઇટિંગની, તરાપાઓની, તરવૈયાઓની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને મોટી સંખ્યામાં ઉત્સાહ અને ઉમંગપૂર્વક લોકો પોતાના ગણપતિને વિસર્જન માટે અહીંયા આવી રહ્યા છે. ત્યારે ગણપતિ ભગવાન જ્યારે આવતા વર્ષે હવે દરેકના ઘરમાં પધારવાના છે, ત્યારે ગણપતિ ભગવાન સૌ પર પોતાના આશીર્વાદ, સૌ પર સૌ પોતાનું જીવન સુખ શાંતિને સમૃદ્ધિથી વ્યતીત કરી શકે એવી પ્રભુ ચરણોની અંદર પ્રાર્થના કરું છું. દરેક પર ગણપતિ ભગવાનના આશીર્વાદ બન્યા રહે. ગણપતિ બાપા વડોદરા નગરીના 10 દિવસ મહેમાન બન્યા પછી આજે વિદાય લઈ રહ્યા છે. સૌ નગરજનોને ભાવપૂર્વક ભક્તિભાવથી ઉલ્લાસભેર એમને વિદાય આપી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા પણ જે 4 સ્થાનો પર કૃત્રિમ તળાવ સાથે જે વ્યવસ્થા કરી છે તેની વ્યવસ્થા પણ પ્રશંસનીય છે, અભિનંદનીય છે. સૌ ગણેશ મંડળો અને નગરજનો આ વ્યવસ્થામાં સહકાર આપીને પર્યાવરણની રક્ષા સાથે સાથે આધ્યાત્મિક ભાવ પણ જગાવી રહ્યા છે, એટલા માટે સૌ નગરજનો અભિનંદન. ગણપતિ બાપા આવતા વર્ષે વહેલા પધારે અને આપણને નગરજનોને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે એ જ પ્રાર્થના ગણપતિ બાપા મોરિયા. ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે. સવારથી વડોદરાના અલગ અલગ વિસ્તારમાં જ્યાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે ત્યાં આગળ લોકો ધામધૂમથી, ભક્તિભાવથી આજે ગણેશ વિસર્જન કરી રહ્યા છે. હરણી ખાતેના આ કૃત્રિમ તળાવમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો આજે ગણેશ વિસર્જન કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી પાણીના સ્ત્રોત એ બહુ મહામૂલ્ય હોય છે, ત્યારે એને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય એટલા માટે આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં જે કોઈ આજે ગણપતિના વિસર્જન માટે પધાર્યા છે, સૌને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ એમને અભિવાદન આપું છું, એમને શુભેચ્છા પાઠવું છું. ચોક્કસ, જ્યારે પહેલા દિવસથી અને એના પહેલાં જ્યારે ગણપતિ દાદાનું સ્થાપન થઈ રહ્યું હતું ત્યારે આનંદ, ઉમંગ, ઉત્સાહ અને સંસ્કારી નગરી ઉમંગ નગરી આ તમામમાં જે પ્રકારે લોકોનો, નગરજનોનો, આપનો, બધાનો સહિયારો સંપર્કની સાથે સહકાર રહ્યો છે, ત્યારે આજની વાત કરીએ તો જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગ પણ છે અને વર્ષોથી કુદરતને બચાવવાની જે જહેમત આપણે બધાએ ઉઠાવી છે એના ભાગરૂપે કૃત્રિમ તળાવોની જે એક પ્રથા છે એમાં આજે અત્યારે સમાહરણી, નવલખી, પંચવટી, ગોરવા અને સોમા તળાવ આ 4 જગ્યા ઉપર ઉજાપો અલગથી લેવાની સાથે તરવૈયાઓ સાથે, ક્રેન સાથે, પોલીસ તંત્ર, કોર્પોરેશનનું તંત્ર, કલેક્ટર વિભાગ, તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થા જે પ્રકારે પ્રોસેસન આવી રહ્યા છે, તમામ ભક્તોમાં હર્ષની લાગણી છે. સાથે આવતા વર્ષે ફરીથી બાપાને આવકારવા થનગનાટ પણ એટલો જ છે. 2 વર્ષ દરમિયાન કોરોના વીત્યા અને ત્યારબાદ
આ વર્ષે જે પ્રકારે ઉમંગ છે, ઉત્સાહ છે, અનેરો છે, બેવડાયો છે, આપણા માધ્યમથી તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. બધાને હું ગણેશોત્સવ અને ગણેશ વિસર્જનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. છેલ્લા 10 દિવસથી વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈને લોકોમાં ખૂબ જોમ જુસ્સા અને ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ગણેશજીની સ્થાપના સામૂહિક રીતે અને પોતાના ઘરમાં કરી છે. આજે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે, ખૂબ મોટા પાયા ઉપર ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. હજારો લાખોની સંખ્યામાં લોકો આમાં જોડાયા છે. કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા આ વિસર્જન વ્યવસ્થિત રીતે થાય એમના માટેના તમામ આયોજનો કરવામાં આવ્યા છે. આ વખતે પ્રતિમ તળાવમાં ગણેશ વિસર્જન થાય એવી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે સાથે સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, તરાપા, ફાયર બ્રિગેડ, પોલીસ બધા સાથે સંકલન મળીને શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય એમના માટે તંત્રે તૈયારી કરી છે અને એવી રીતે સવારથી લઈને અત્યારે સુધી ખૂબ વ્યવસ્થિત રીતે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે.